आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमसो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्या मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्व निराकरण मे अस्तु मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं पादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः यद्वाचा अनभ्युदितम् येन वागभ्युच्यते तदेव ब्रह्मत्वं विद्धि इदं यदिदमुपाससे यन्मनसा न मनुते येनाहुर्मनोमतम् तदेव ब्रह्मत्वं वित्ति वेदं यदिदमुपासते यच्चक्षुषा न पश्यति येन चक्षूंषि पश्यति तदेव ब्रह्मत्वं वित्ति नेदं यदिदमुपासते શું ચાલે છે? આ બધા શ્લોક આ બધા મંત્રોમાં ગુરુજી એક પછી એક ઇન્દ્રિયથી આપણે જે જોઈએ છીએ, ટૂંકમાં આ જગતમાં જે પણ કંઈ જોઈએ છીએ ઇન્દ્રિયો વડે, એને બ્રહ્મ માનીએ અથવા એને ઈશ્વર માનીએ અથવા સત્ય માનીએ, એવી જો કોઈ આપણામાં ભ્રમ હોય તો એને દૂર કરવાના આ બધા પ્રયત્નો છે. એમણે મોગમ ગુરુજીએ બહુ સુંદર રીતે બતાવ્યું કે આ જગતમાં જે પણ કંઈ જણાય છે એ બ્રહ્મ નથી. તદુપરાંત જો જે જણાતું હોય એ બ્રહ્મ ન હોય તો પછી જે જણાતું નથી એ બ્રહ્મ છે? તો કે ના, એ પણ બ્રહ્મ નથી. તદુપરાંત જેને આપણે ગ્રહણ પણ ના કરી શકીએ, જેને આપણે ત્યાગ પણ ના કરી શકીએ, એવું જે તત્વ છે એ જ બ્રહ્મ છે. આવી ભાષામાં
કારણ કે બ્રહ્મનું જ્ઞાન આપવા માટે જે દ્રશ્ય વિષય નથી એ વસ્તુનું જ્ઞાન આપવા માટે આ એક જ રીત છે. કઈ રીત છે? લક્ષ્યાર્થ. ગુરુજીએ સ્પષ્ટ કહ્યું કે અઘરું લાગે તો અઘરું, સહેલું લાગે તો સહેલું, પણ આના સિવાય, લક્ષ્યાર્થ સિવાય, લક્ષ્યાર્થ એટલે વાક્યો દ્વારા એનું સૂચન કરવામાં આવે છે, એનો નિર્દેશ કરવામાં આવે છે, એને આ જ એ છે એમ બતાવી શકાય એવું છે નહીં. ટૂંકમાં એ કાર્ય પણ નથી, કારણ પણ નથી. કાર્ય તો નથી જ, કાર્ય એટલે આપણી સમક્ષ જે વ્યક્ત થયું છે એ તો નથી જ. સાથે સાથે તો પછી એવી શંકા જન્મે, કાર્ય એટલે અવ્યક્ત. સારું, ચલો કાર્ય નથી તો પછી કારણ, કારણ જે અવ્યક્ત છે એ હોય શકે ને? તો કે ના, કારણ પણ ના હોય શકે, અવ્યક્ત પણ ના હોય શકે. કેમ? કારણ કે અવ્યક્ત આજે અવ્યક્ત છે, આજે કારણના રૂપમાં રહેલું છે, પરંતુ કાલે વ્યક્ત થવાની સંભાવના ધરાવે છે. અને માટે જ્યારે વ્યક્ત થશે ત્યારે તો જણાવવાનું છે. જ્યારે વ્યક્ત થાય, સુવર્ણ અત્યારે સુવર્ણના રૂપમાં છે, માટી અત્યારે માટીના રૂપમાં છે, એટલે કે કારણના રૂપમાં છે, પરંતુ કાલે જ્યારે ઘડાના રૂપમાં, નામ અને રૂપમાં એ વ્યક્ત થશે ત્યારે તો જણાશે. જણાય એ બ્રહ્મ ના હોય, જણાય એટલે દ્રશ્ય રૂપે, આકાર રૂપે, રૂપ રૂપે, શબ્દ રૂપે, સ્પર્શ રૂપે, ગંધ રૂપે, જે જણાય એ બ્રહ્મ હોય શકે નહીં. તો ચલો કારણ, તો કે ના કારણ પણ આવતીકાલે કારણમાં વ્યક્ત થવાની સંભાવના રહેલી છે. માત્ર યોગ્ય સંજોગો ઉત્પન્ન થવાની જરૂર છે અને વ્યક્ત થશે. દેર ઇઝ એ પોસિબિલિટી કે વ્યક્ત થશે, તો પાછું એ જણાવવાનું છે. એ કાર્યની અવસ્થા પ્રાપ્ત કરશે, કાર્યની અવસ્થા એને પ્રાપ્ત કરી, નામ અને રૂપ ગ્રહણ કર્યું, એ તો પરિચ્છિન્ન છે. આજે આવું છે, કાલે નથી, તદુપરાંત એનો ગ્રહણ કરનાર કોઈક છે. એ ગ્રહણ કરનાર જો એને ન જુએ તો વળી પાછું એ જણાતું નથી. તદુપરાંત દ્રશ્ય, એનો અર્થ એ થયો કે જે દ્રશ્ય છે એ ક્યારે પણ બ્રહ્મ હોઈ શકે. દ્રશ્ય નામ અને રૂપ વાળું છે, એને એનો જન્મ છે, એની સ્થિતિ છે, એનો ધ્વંસ છે, એનો ધ્વંસ છે, એનો નાશ છે. જે અર્થાત જે કાળમાં, દેશમાં અને વસ્તુત્વમાં પરિચ્છિન્ન છે, લિમિટેડ છે, એની એક એનું એક આયુષ્ય છે, એ ક્યારેય પણ બ્રહ્મ હોઈ શકે નહીં, પરમ તત્વ એ હોઈ શકે નહીં. હવે આ ભાષામાં આ રીતે આના સિવાય બતાવવું કેવી રીતે? એટલે આ ભાષામાં વિદિત અવિદિતાભ્યામ અધિ એ રીતે બતાવ્યું. તો હજી પેલા એનો અર્થ એવો થયો કે તારો આત્મા જ બ્રહ્મ છે. એનો અર્થ એવો થયો કે તારો આત્મા જ બ્રહ્મ છે, જે કાર્ય પણ નથી, કારણ પણ નથી. કાર્ય અને કારણ બંનેથી ભિન્ન છે. જે કોઈ બહાર કાર્યના રૂપમાં જણાતું નથી, તદુપરાંત આત્મા અત્યારે કારણના રૂપમાં રહેલું હોય અને પછી કાર્યનું રૂપમાં કાલે આવે એવું પણ થવાનું નથી. પ્રપંચોપશમમ, જ્યાં બધા પ્રપંચ શમી જાય છે, જ્યાં પ્રપંચની નામ નિશાન નથી, પ્રપંચની શક્યતા નથી, પ્રપંચની જેમાં શક્યતા જ નથી. આવું છે, આ સમજ્યો નથી પહેલો, કઈક સમજ પડી છે, પણ એની શંકા બહુ દ્રઢ છે. કઈ પ્રકારની શંકા? કે તો એ આત્મા કેવી રીતે બ્રહ્મ હોય છે? તમારી વાત જો એવી હોય કે આત્મા જ કાર્ય અને કારણથી પર છે, વિદિત અને અવિદિત પર છે, તો એ તો કેવી રીતે બ્રહ્મ હોઈ શકે? એટલે હું કેવી રીતે બ્રહ્મ હોઈ શકું? આ એની દ્રઢ શંકા છે, એ માનવા તૈયાર નથી. એટલે એનો જે પેલો દ્રઢ ખ્યાલ છે
કે મારાથી ભિન્ન જ બ્રહ્મ હોય શકે, હું ના હોઈ શકું. એટલે હજી એને હજી એની શંકા રહી ગઈ છે, હજી એ બ્રહ્મને બહાર શોધે છે. આ બહિર્મુક્તા છે, મારાથી અન્ય, મારાથી ભિન્ન બ્રહ્મ રહેલું છે. જો આપણા બધાનો આવો ખ્યાલ હોય, જ્યાં સુધી વિચાર ના કરીએ, શાસ્ત્રો પાસેથી જ્ઞાન ન મેળવીએ, શાસ્ત્રોનું ગુરુના ચરણે જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન કરીએ, ત્યાં સુધી હંમેશા બ્રહ્મને બહાર જ શોધતા રહેવાના. એટલે ગુરુજી હવે સમજી ગયા એનો પ્રશ્ન, એટલે કોઈ શંકા રાખવા માંગતા નથી. એટલે એક પછી એક પર્યાય લે છે. સૌથી પહેલા કયો પર્યાય લીધો? યદ વાચા અનભ્યુદિતમ, જે વાણીથી જણાતું નથી. વાણી જે બોલ, વાણી પણ બ્રહ્મ નથી. વાણી નામની ઇન્દ્રિય, વાક ઇન્દ્રિય પણ બ્રહ્મ નથી. તદ ઉપરાંત વાણી જે ધ્વનિ ઉચ્ચારે છે એ પણ બ્રહ્મ નથી. જે શબ્દ બને છે એ પણ બ્રહ્મ નથી. જે વાક્ય બને છે વાણી દ્વારા એ પણ બ્રહ્મ નથી. પરંતુ એના વાક અભ્યુદ્યતે, જેના દ્વારા વાણી એના શબ્દ પ્રકાશિત કરી શકે છે. એ હજી સમજ નથી પડી? હા, ત્યારે બી પાછું કહ્યું, નઈદમ યદ ઈદમ ઉપાસતે, જે ઈદમ કયા, જેની પણ તું આરાધના કરે છે, જેને પણ બ્રહ્મ છે એવું માનીને પકડવા જાય છે, એ બ્રહ્મ છે. ઈદમ, ઈદમની કક્ષામાં બ્રહ્મ આવતું. ઈદમ એટલે આ, 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 પેલું, 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 ત્યાં, ત્યાં, ત્યાં. હવે જો અહીં પણ આ જેને આપણે અહમ કહીએ છીએ, અહંકાર કહીએ છીએ, એમાં પણ આ હાથ, આ પગ, આ મોઢું, આ હોઠ, આ નાક, આ મારું મન, આ મારા વિચારો, આ આવે છે. આ એટલે હું જાણું છું, આ મારું મન છે. મારું મન આવું કહે છે, હું મારું મન શું કહે છે એવું જાણું છું, જાણું છું. આઈ એમ અવેર. બહાર તો બધું આમાં આવી ગયું, એને આપણે બાજુમાં મૂક્યું. ચલો, આ એટલે બ્રહ્મ નહીં, ઈદમ એટલે નહીં, તો ચલો અહીંયા આવો. અહીંયા તો બધું બ્રહ્મ ને, તો કે નહીં. અહીં પણ જે આની કક્ષામાં આવે છે, આ એટલે ઈદમ, જેના વિશે આપણે પરિચિત છીએ, જેને આપણે જાણીએ છીએ. કઈ રીતે જાણીએ? મારા મનને કેવી રીતે જાણું છું? મનને કદાચ આ તકિયાને જેમ હું જાણું છું એવી રીતે ન જાણતા હોય, પણ મનમાં શું ચાલે છે તો મનને આમ ચિત્ર આમ નથી જોતા, મનનું આપણી સમક્ષ. પરંતુ એમાં જે વૃત્તિઓ આવે છે એનાથી તો સભાન છીએ. પ્રત્યેક ઉઠતી વૃત્તિઓ મનમાં, એનાથી આપણે સભાન છીએ. ડેફિનેટલી મારી બુદ્ધિના નિર્ણયોથી પણ હું સભાન છું. ગઈકાલે આવો નિર્ણય હતો, આજે આવો નિર્ણય છે. ક્ષણે ક્ષણે નિર્ણય બદલાય છે, ક્ષણે ક્ષણે વિચારો બદલાય છે. બધાથી હું સભાન છું, મારા મૂળથી સભાન છું. ટૂંકમાં બધું ઈદમ, 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 ઈદમમાં આવી જાય છે. મારા વિશેનો ખ્યાલ પણ મને આવડતું નથી. મને આવડે છે, હું હોશિયાર છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, કરતા છું, ભોગતા છું, મનતા છું, ગણતા છું. આ બધા પણ કઈ કક્ષામાં આવે? ઈદમ. જાણું છું, અર્થાત આ નહીં, આ નહીં, આ નહીં, આ બતાવવા માંગે છે ગુરુજી. હજી સમજ નથી પડી કે આ અહમમાં પણ જે બધું છે, જે દ્રશ્ય બની શકે છે, એ કશું પણ આત્મા હોઈ શકે નહીં. એક પછી એક ઘડતા જાય છે, એક પછી એક બાધિત કરતા જાય છે. વાચાને બાધ, વાચા દ્વારા જે થાય છે એનો બાધ કરે. પછી આવ્યું મન, એનો પણ બાધ કરે. યન મનસા ન મનુતે, જે યન મનસા ન મનુતે, જે મન વડે જેનું મનન થઈ શકતું નથી. મનસા ન મનુતે, યસ યસ, મનસા, જે મન વડે જેનું મનન થઈ શકતું નથી. અર્થાત મન વડે હું વિચારું મણિનગર કેવી રીતે પહોંચવું, બધું વિચાર કરો, પ્લાનિંગ કરો, આ બધું મનન. અથવા એનું પેલો હોલ કેવો હશે, એના વિશે વાંચ્યું હોય, સાંભળ્યું હોય,
કાંકરિયા ઝૂ કેવું હશે, વાંચ્યું છે, સાંભળ્યું છે, કોઈકે મને વાત કરી છે, એના ઉપરથી હવે હું વિચારું કે કેવું હશે. ટૂંકમાં મનન કઈ, મનનની ક્રિયામાં એ સમાય જાય છે. એવી રીતે યન મનસા ન મનુષે, જેનું મન વડે મનન થઈ શકતું નથી. કેવો હશે આત્મા? લાંબો, ટૂંકો, ગોળ, મોટો, સારો, ખરાબ, પુણ્યશાળી, રામચંદ્રજી જેવો, મુરલી મનોહર જેવો, શિવજી જેવો? યન મનસા ન મનુતે, જેમાં આમ બસ આમ ઓરા નીકળતા હશે, જેમાંથી સુગંધ સુગંધ સુખડ ને કશ. યન મનસા ન મનુતે, પરંતુ યેન આહુ કે છે, યેન આહુ મનઃ મતમ, પરંતુ જેને કારણે મન વિચારી શકે છે. મનમાં જે શક્તિ છે એ એને કારણે છે. બોલો, યશ તો એને જ છે. હા ભાઈ, વાણી જે કરે છે એનું યશ વાણીને નથી, એનો યશ જાય છે પરમાત્માને. બ્રહ્મ એટલે પરમાત્મા, આત્મા. યશ ક્યાંય તમે ના આપી શકો. ક્રેડિટ, ક્રેડિટ ગોઝ ટુ ઈશ્વરા. ઈશ્વર સિવાય, પરમેશ્વર સિવાય આપણે ભલે બધાના વખાણ કરીએ આમ તેમ, જાણવું કે આ બધો યશ કોઈ વ્યક્તિનો નથી. ક્યાંય કોઈનો યશ, કોઈને કોઈની પોતાની શક્તિ નથી. યશ એ બ્રહ્મની જ શક્તિ, યશ ચૈતન્ય જ્યોતિષા એની જ શક્તિ છે. મન જેના વડે વિચાર કરી શકે છે એ બ્રહ્મ છે. બહુ બુદ્ધિશાળી છે એ, બુદ્ધિશાળી એ ગમે તેવો બુદ્ધિશાળી હોય, પણ એની બુદ્ધિમાં બ્રહ્મ આવી જવાનું નથી. એના કારણે બુદ્ધિ ચાલે છે. એ કહ્યું, હવે આગળ વધે છે. આપણે જોયું યત ચક્ષુષા ન પશ્યતી, યત ચક્ષુષા ન પશ્યતી, જે ચક્ષુ વડે જોવાતો નથી. યેન, પરંતુ જેનાથી, ચક્ષુષી પશ્યતી, જેના કારણે આપણે ચક્ષુની વૃત્તિઓને જોઈએ છીએ. જ્યાં વખતે આપણે આ વસ્તુ ચાલી રહી હતી કે આપણે યત ચક્ષુષા, હા પેલા ચક્ષુ વિશે જોઈ લઈ. ચક્ષુ શું છે ભાઈ? તો કે ચક્ષુ એ પંચમહાભૂતોના કયા અંશમાંથી બનેલો છે? તો કે અગ્નિમાંથી, અગ્નિના સાત્વિક અંશમાંથી. તેજ અગ્નિના સાત્વિક, એ જાણવું જરૂરી. કોના વડે બ્રહ્મ જણાતો નથી એ પેલા જાણી લેવાનું કે શું છે. જો ચક્ષુ જે અગ્નિનો બનેલો છે એ ચક્ષુ વડે જો ન જણાતો હોય તો અગ્નિ પણ એને જાણી શકે નહીં. એટલે કઠોપનિષદમાં અહીં આધ્યાત્મિક સ્તરની આ જે બધી ઇન્દ્રિયો છે એના વડે બ્રહ્મનું પ્રત્યક્ષીકરણ નથી થતું એ કહે છે. ત્યાં જુદી રીતે કહે છે. ત્યાં કેવી રીતે કહે છે? ન તદ ભાસયતે સૂર્ય, ન શશાંકો, ન પાવક. એ સૂર્ય શું છે ભાઈ? અહીંયા જે મારા આ ચક્ષુ છે એમ વિરાટ પુરુષના ચક્ષુ કોણ છે? તો કે સૂર્યચંદ્ર. એ ના જોઈ શકે. વિરાટ પુરુષની વાણી એ ના બ્રહ્મને બોલી શકે. વિરાટ પુરુષના કાન એ, એટલે આધિભૌતિક સ્તરે પણ એનાથી જ્ઞાન થતું નથી. એટલે અહીંયા કહે છે જે ચક્ષુષ અગ્નિના સાત્વિક અંશમાંથી આ ચક્ષુ બન્યા છે. તદુપરાંત ચક્ષુના અધિષ્ઠાતૃ દેવતા કોણ છે? તો કે સૂર્ય. સૂર્ય એ ચક્ષુના અધિષ્ઠાતૃ દેવતા છે. અને ચક્ષુનું કામ શું છે? તો કે રૂપને ગ્રહણ કરવું. રૂપને ગ્રહણ, કારણ કે અગ્નિનો ગુણ છે રૂપ. એટલે એમાંથી જે બનેલું છે આ ચક્ષુ, એની ક્રિયા છે રૂપને ગ્રહણ કરવી. એટલે એ કહે છે જે ચક્ષુષા ન પશ્યતી, ન વિષય કરોતી અંતકરણ વૃત્તિ સંયુક્ત. શું કહે છે? પછી આપણે ચર્ચા કરી કે માત્ર ચક્ષુ નથી જોઈ શકતું, પણ ચક્ષુ સાથે કોણ ભળે, કોણ અંદર આવે? મન જો ચક્ષુ પાછળ હોય, અંતકરણ વૃત્તિ સંયુક્ત એનો ચક્ષુષા, માત્ર આપણા ચક્ષુ આની તરફ હોય. તમે બધા અત્યારે જુઓ છો ખરા, અને હું ઈચ્છું કે બધા મને જોતા હોય ને
ધ્યાનથી સાંભળ, બધું અહીંયા જ હોય, પણ અહીં જોતા હોવા છતાં પણ જો મન તમારું ક્યાંક ભાગી ગયું ઘરે, કેવી રીતે બસ પકડીશું? કેવી રીતે છકડો, અહીંયા છકડા છે, પેલી બાજુ છે, એટલે હવે ચિંતા છકડો મળશે કે નહીં, અને મળશે તો આપણને લેશે કે નહીં, હવે બધી હજાર ચિંતા હોય, પેલું જમવાનું લેશે, મૂકીને આવ્યા હોય લેશે, નહીં લે, ટીવી સિરિયલ જતી રહેશે, આમ સ્વામીનીજી જો લંબાવશે તો જશે, આ બધું થાય. તો અહીંયા જો મારી સામે જ જોતો હોય, મને એમ તો શું સાંભળે છે એવું લાગે, પણ મન હોય નહીં સાથે, તો હું એને જો એ મને બરોબર જોતા પણ નથી અને મને સાંભળતા પણ નથી, આવું બને. એટલે અગત્યનું છે કે ચક્ષુ સાથે, પ્રત્યેક ઇન્દ્રિય સાથે મન સંયુક્ત, મન સંયુક્ત, એને મન જો જોડાયેલું હોય તો વિષયને જોઈ શકે. એટલે બંને ભેગા થયા, ઇન્દ્રિય અને મન, હવે બ્રહ્મને જોઈ શકે, બંને ભેગા થયા છે ઇન્દ્રિયના દ્વારથી, ઇન્દ્રિયના દ્વારથી મન આત્મચૈતન્ય આ ઇન્દ્રિયના દ્વારથી બહાર જાય અને એ વસ્તુનો ફોટો પડી જાય, પછી એક મનમાં વૃત્તિ જન્મે. એટલે આપણે ખરેખર વસ્તુ આને નથી જોતા, પણ અંદર જે મન સહિત જે ચૈતન્ય જે બહાર ગયું અને વૃત્તિ અહીંયા જન્મી એને જોઈએ છીએ, અન્ડરસ્ટેન્ડ? આપણે આને નથી જોતા, એ આપણી વૃત્તિને જોઈએ છીએ. જો વૃત્તિ ન જન્મે, પાછળ મન ન હોય તો આ જોવા છતાં જોતા નથી. એટલે વૃત્તિ જન્મવી જોઈએ. તો મને છે, ચક્ષુ છે, તો બ્રહ્મની વૃત્તિ જન્મે. યત ચક્ષુષા ન પશ્યતિ, આ ઇન્દ્રિય રૂપી ચક્ષુ રૂપી ઇન્દ્રિયના દ્વારથી મન સહિત કયા વિષયનો ફોટો પડે બ્રહ્મ માટે? ઠીક છે, યત ચક્ષુષા ન પશ્યતિ, આ ઇન્દ્રિય છે ચક્ષુ રૂપી, મન પણ છે. હવે હું બ્રહ્મને જો પૂજા રૂમમાં જઈને કે ધ્યાનમાં કે જોવાનો પ્રયત્ન જે છે, મન સહિત મન છે પાછળ, તો કોણ દેખાશે? કોઈ વૃત્તિ નહીં જન્મે. અને ધારો કે કોઈ વૃત્તિ જન્મી, તો હવે પછીના બે શ્લોક પછી જ કહેશે, ધારો કે કોઈ વૃત્તિ જન્મી કે આ બ્રહ્મ છે અને માની લીધું, જોઈ લીધું, મેં સારી રીતે જોયું, સારી રીતે જાણ્યું, એવું જો તું માનતો હોય તો ગુરુજી તરત કહેશે, જાણજે કે તને કઈ આવડતું નથી, એ હમણાં જ કહેશે. હમણાં એટલે બરોબર ચકાસશે કે આ કોને બ્રહ્મ માને છે. એવું તો નથી ને કે કોઈ વૃત્તિને બ્રહ્મ માનતો હોય, કંઈક જુએ છે અને એને બ્રહ્મ માનતો હોય અને એ ભ્રમણામાં ચાલી જાય. એટલે બરોબર ચેકિંગ થશે, બરોબર પરીક્ષા થશે. પેલો બોલતો જ બંધ થઈ જશે, ગુરુજીની ભાષામાં જ્યાં સુધી બોલતો ના થાય ત્યાં સુધી એની ચકાસણી થવાની છે. પણ ટૂંકમાં અહીંયા તો શું કીધું કે યત ચક્ષુષા ન પશ્યતિ, અંતકરણ વૃત્તિ સંયુક્તેના, અંતકરણની વૃત્તિ સહિતની ચક્ષુ વૃત્તિથી બ્રહ્મ દેખાતું નથી. પરંતુ યેન ચક્ષુંષી અંતકરણ વૃત્તિ ભેદ ભિન્નાઃ ચક્ષુષી વૃત્તિ પશ્યતિ, પરંતુ યેન જેના વડે એ બ્રહ્મ તત્વ હોવાને કારણે એ ચૈતન્ય જ્યોતિ છે માટે અંતકરણમાં વૃત્તિઓ જન્મે છે, ભેદ જુદી જુદી વૃત્તિ જન્મે છે. હમણાં આ પેપર વેઇટ છે, જુઓ. એટલે આ ઇન્દ્રિય દ્વારા મન, અરે આત્મચૈતન્ય આનો કોન્ટેક્ટ કરે છે અને મન સહિતનું આત્મચૈતન્ય બહાર જાય છે અને આની વૃત્તિ જન્મે છે. એક એક વિષયનું જ્ઞાન થયું પેપર વેઇટ, પછી બીજો વિષય આવ્યો, ત્યાંથી તરત જ આપણું મન અહીંયા ગયું અને આને જોયું, આની વૃત્તિ જન્મી, પછી તરત આને જોયું અને આની વૃત્તિ જન્મી. એટલે અહીં લખે છે, અંતકરણ વૃત્તિ ભેદ ભિન્નાઃ ચાક્ષુષી વૃત્તિ પશ્યતિ, જેને કારણે જુદી જુદી જે વૃત્તિઓ જન્મે છે એને આપણે જોઈએ છીએ. કોને? યેન, જેના કારણે, અન્ડરસ્ટેન્ડ? એ તત્વ જુદી જુદી વૃત્તિઓ જન્માવે છે. એ ન થતું હોય તો મન જે કામ કરે છે, ચક્ષુ આપણા જે કામ કરે છે, બહુ સુંદર કામ કરે છે,
અહીંયા એ રોકાઈ ન જ જતું, અહીં રોકાઈ જાય તો, અને જોતું હોય ને અહીં રોકાઈ ગયું તો આપણે આને જોઈએ જ ના શકીએ, આને સમજી જ ના શકીએ. એટલે એવી સુંદર શક્તિ આપેલી છે કે આને જોતું હોય તરત આને જુએ, તરત આને જુએ, તરત આને જુએ, તરત આને જુએ, અને પછી મન બધું કનેક્ટ કરે, કનેક્ટિંગ બધું કનેક્ટ કરે, એ પ્રમાણે અનુરૂપ પાછો વ્યવહાર કરે, બધું રજીસ્ટર થાય તો ફાસ્ટ બધું આ થાય છે. કોને કારણે? ચૈતન્ય અહીંયા હોય પછી આમ હોય પછી આમ ભાગા દોડી દોડશે, એ બધું નથી ચાલતું અંદર. સન્નિધિ માત્ર એ છે, અને આ બધા પોત પોતાનું સુંદર કામ કરે છે. તો એ કરે છે એવું જ કહેવાય ને સ્વામીજી, એ બધા જ કરે છે એવું કહેવાય ને. એ કરતા હોય એવું કેવી રીતે કહી શકીએ આપણે? આ ચૈતન્ય જ્યોતિ ના હોય તો કેવી રીતે કરે? આ પંખો ભરે છે એવું કેવી રીતે કહેવાય? એવું કહી પણ શકીએ, પાર્ટલી ટ્રુ, કમ્પ્લીટ ટ્રુથ નથી. પંખો પેલી ઇલેક્ટ્રિસિટી ના હોય, પાવર ના હોય તો કેવી રીતે ફરે? બે વસ્તુ છે, ઇલેક્ટ્રિસિટી પોતે ના ફરી શકે, તદુપરાંત પંખો પણ એકલો ફરી ના શકે. પંખો ના ફરી શકે જાતે, અને ઇલેક્ટ્રિસિટી એ ફરી ના શકે. ઇલેક્ટ્રિસિટી હોવી જરૂરી છે તો પંખો ફરે. તો કયું અગત્યનું? તમે જ નક્કી કરો. આ બહારના માધ્યમ તરીકે પંખો અગત્યનો, પણ મસાલા જે રિયલ વસ્તુ છે એ દ્રષ્ટિએ કોણ છે અગત્યનું? કારણ કે એ જ પાવર માઇક્રોફોનમાં, એ જ પાવર રેફ્રિજરેટરમાં, એ જ પાવર બીજી વસ્તુઓમાં. એ પોતે નિર્ગુણ, ઇલેક્ટ્રિસિટીના એ દ્રષ્ટાંત પૂરતું નિર્ગુણ કહીએ, નિરાકાર કહીએ, પણ એ આ જુદી જુદી રૂપે વ્યક્ત થાય છે, જેના કારણે આપણો વ્યવહાર ચાલે જ ભાઈ. પાવર ના હોય તો, ઇલેક્ટ્રિસિટી ના હોય તો આપણું જીવન ઠપ થઈ જાય. પછી સૂર્ય ના હોય તો ઠપ થઈ જાય. એમાં આગળ જતા જાઓ, એમાં અહીંયા ના હોય કશું શક્ય નથી. લાઈએ કે છે યે ના, આ યે ના બહુ અગત્યનું છે. યે ના, યે ના દ્વારા, જેના દ્વારા ચક્ષુંશી પશ્યતિ, જુદી જુદી જે મનસ મનના સંયોગ સાથેની જે વૃત્તિઓ જન્મે છે અંતઃકરણમાં, મન માનસ પટ ઉપર એને આપણે જોઈએ છીએ. પણ જેના કારણે લોક ચૈતન્ય આત્મ જ્યોતિષા વિષય કરોતી, આ રીતે લોકો એ આત્મ ચૈતન્ય જ્યોતિષા વિષય કરોતી વ્યાપનોતી, ટૂંકમાં એ ચૈતન્ય સમગ્ર રૂપને વ્યાપ્ત કરે ત્યારે રૂપ જોવાનું શક્ય. રૂપ એટલે આકાર, એમાં રહેલો કલર, ચક્ષુ રૂપને અને રંગને ગ્રહણ કરે ત્યારે જ શક્ય બને. એટલે શું આ ઉપનિષદ શું કરે છે ખબર છે? આપણને વિચાર કરતા કરી મૂકે છે, અંતર્મુખતા, અંતર્મુખતા લાવે છે, અંતર્મુખ બનાવે છે. જુદા જુદા ઉપનિષદમાં અંતર્મુખ બનાવવા માટેની જુદી જુદી રીત હોય. વિવેક કરો કે આ વસ્તુ અનિત્ય છે માટે વૈરાગ્ય જન્મ, આ એક રીત છે. અહીં બીજી રીત છે આત્મા સુધી અંતર્મુખતાની યાત્રા. આત્મા એટલે અંતર્મુખતાની પરાકાષ્ઠા, પરાકાષ્ઠા. અંતર્મુખ, અંતર્મુખ તમે જેટલા વધુ બનો, અંતર્મુખ એટલે એટલો અંતર્મુખ, એટલો સૂક્ષ્મ કે જે હોવા છતાં પણ કોઈ રીતે પોતાની જાતને જાહેર નથી કરતો, હોવા બહુ મૂક રીતે ત્યાં રહેલો છે. એટલો મૂક છે કે જણાતો જ નથી, જણાવા છતાં, જણાવા છતાં જણાતો નથી. જ્યારે જોઈએ છીએ ત્યારે આપણે આત્માને જાણીએ છીએ, આત્માને જાણીએ છીએ અર્થાત એને કારણે, જોવાને કારણે. હું તો છું ભાઈ, હું જોઉં છું, હું છું, હું સાંભળું છું, હું છું, હું બોલું છું, હું છું. આત્મા બોલીને પોતાની જાતને વ્યક્ત કરે છે, ચાલીને વ્યક્ત કરે છે, સાંભળીને વ્યક્ત કરે છે, અને છતાં પણ સાંભળતો નથી, સ્વયં નથી સાંભળતો, સ્વયં નથી બોલતો, સ્વયં નથી જોતો.
એટલે આ બહુ સરસ રીતે બૃહદારણ્યકમાં અને સરસ રીતે ત્યાં એક એક પ્રસંગમાં આ બતાવવામાં આવે છે. તમને કહે છે અહીંથી આ બહુ એટલા માટે હું કહું છું કે બૃહદારણ્યક તો આપણે ક્યારેય ભણીએ, એનો પ્રસંગ ક્યારેય આવે, એટલા માટે હું તમને એની એક વાત કરું. ત્યાં એક વખત જનક રાજા એવું જાહેર કર્યું, એક મોટો યજ્ઞ કર્યો અને પછી એમાં જાહેર કર્યું કે ખૂબ દક્ષિણા આપવામાં આવશે, પુષ્કળ દક્ષિણાઓ પ્રાપ્ત થશે. સ્વાભાવિક છે, બ્રાહ્મણ વગેરે આ બધા પંડિતોને એની જરૂર હોય એટલે એની સભામાં બધા ભેગા થયા. બધા કુરુ અને પાંચાલ દેશના બધા બ્રાહ્મણો પંડિતો બધા એક એકથી ચડ્યા હતા એવા બધા પંડિતો ત્યાં ભેગા થાય છે. અને પછી જાહેર કરવામાં આવ્યું કે હા, અને સાથે જનક રાજાએ એવું પણ કહ્યું, પોતાની કેટલી બધી 1000 ગાય બાજુમાં રાખી દીધી એની ગોશાળા, ગોશાળામાં તો કેટલી ગાયો હશે વિચાર કરો, ત્યાં 1000 ગાય તો એને બાજુમાં જ મુકાવડાવી દીધી પહેલેથી, આ એમને કરવું હતું ને એટલે બાજુમાં મુકાવ. અને એના શિંગડામાં 5-5 પાદ સોનાથી મઢાવી દીધા ગાયના શિંગડાઓ, એટલે આટલી વેરી પ્રેશિયસ કાઉઝ, આ બધી એટલી કિંમતી ગાયો હતી, શિંગડા સોનેથી મઢેલા એવી ગાયો. અને પછી જાહેર કર્યું કે જે આ બધા પંડિતોમાં આ બધા બ્રાહ્મણોમાં જે બ્રહ્મિષ્ઠ હોય, વેદ વેદાંગનું જ્ઞાન ધરાવતા હોય, બ્રહ્મિષ્ઠ બ્રહ્મમાં નિષ્ઠ હોય એ આ લઈ જાય, એને આ મળશે. બધું થાય ને બધી એમાંથી પછી જે નક્કી થાય કે આ સેમિફાઇનલ ફાઇનલ બધા આ બધી પ્રક્રિયાઓમાંથી પસાર થાય ને પછી જે બ્રહ્મિષ્ઠ નક્કી થાય એને આ મળશે, આવું છે. તો આ સાંભળ્યું એટલે યાજ્ઞવલ્કેજી પણ ત્યાં હાજર છે અને એના પોતાના શિષ્યને લઈ, એ તો આ સાંભળીને જ આવ્યા છે કે આ ગાય મળવાની છે આટલી આવ્યા છે. અને કોઈ સંકોચ વગર ઠંડા કલેજે પોતાના શિષ્ય સોમશ્રવાને કહે છે, સોમશ્રવા આ બધું લઈ જા, સોમશ્રવા તું આ બધી ગાય લઈ જા આપણા આપણા ઘરે. અને પેલો લઈ ગયો, આ બધા જોતા અને ગાય લઈ, હજી તો કશું પૂરવાર નથી થયું, એને એનો કોન્ફિડન્સ જુઓ, એમની હિંમત જુઓ, પણ બધું લઈ ગયા. એટલે બીજા બધા સહન ના થાય ને બીજાથી કે આ શું તમે કરો છો, બધા એટલા ભેગા થયા છે, બધા ક્રોધે ભરાયા અને કહે છે તમે કેવી રીતે લઈ ગયા, તમે બ્રહ્મિષ્ઠ છો એવું કેવી રીતે તમે નક્કી કર્યું, જાતે ને જાતે નક્કી કરી દીધું. એટલે કહે છે હું એવું કાંઈ કહેતો નથી, મેં એવું કાંઈ કીધું નથી, મેં તો માત્ર એવું કહ્યું કે આ ગાય લઈ જા કારણ કે મને ગાયમાં રસ છે, મને ગાયમાં રસ છે. અને આપણે આ ગાય બહુ સરસ, અર્થાત હું બ્રહ્મિષ્ઠ છું, અર્થાત હું બ્રહ્મિષ્ઠ છું એવું બોલ્યા નહીં, કારણ કે ગાય તો એને જ મળવાની હતી, ગાય માટે એમને મફત નહોતી મળવાની, બ્રહ્મિષ્ઠ હોય એને એ શરત, અર્થાત એને એને કીધું હું પૂરી કરીશ, એનો અર્થ એવો થયો આઈ એમ બ્રહ્મિષ્ઠ એવું થયું. પછી એક પછી એક બધા ઉભા થાય છે, 9 જણા ઉભા થાય છે, 9 વખત 9 જુદા જુદા પંડિતો સાથે એમની ચર્ચાઓ થઈ અને એમણે જુદા જુદા પ્રશ્નો કર્યા અને એમાં પુરવાર થયું કે બ્રહ્મિષ્ઠ છે. એમાંના એક ઉષસ્ત ચાક્રાયણ, આપણે જેની અત્યારે આપણો જુદા જુદા પ્રશ્નો છે, આત્મા વિશેના જુદા પ્રશ્નો છે, એમાંના એક પ્રશ્ન અત્યારે આપણને જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એને લાગતું વળગતું છે, એટલા માટે હું એની વાત કરું છું. ઉષસ્ત ચાક્રાયણ એ ઉભા થાય છે અને પૂછે છે યાજ્ઞવલ્ક્યજીને કે પપ્રચ્છ યાજ્ઞવલ્ક્ય કે જે આત્મા સર્વાંતર તમને વ્યાચક્ષ્વ, જે આત્મા સર્વાંતર છે સર્વની અંદર છે એના વિશે મને વાત કરો. ય આત્મા બહુ પ્રખ્યાત છે આ વસ્તુ, ય આત્મા સર્વાંતર તમને વ્યાચક્ષ્વ એના વિશે આપ મને જરા જણાવો. કતમો યાજ્ઞવલ્ક્ય સર્વાંતર, સર્વાંતર એટલે યાજ્ઞવલ્ક્યજી મહારાજ કહે છે ય પ્રાણેન પ્રાણીથી સતે આત્મા સર્વાંતર, ય અપાનેન અપાનીથી સતે આત્મા સર્વાંતર, આ પ્રાણ વડે જે પ્રાણન ક્રિયા કરી રહ્યો છે એ તારો આત્મા સર્વાંતર છે, જે અપાન દ્વારા અપાન ક્રિયા કરી રહ્યો છે એ તારો આત્મા સર્વાંતર, એમ બધી વાત કરે છે. ય આત્મા આ તારો આત્મા સર્વાંતર છે, આ સર્વથી અંદર છે, એટલે પેલાને હજી કઈ સમજ નથી પડતી, જોવા માંગે છે ને એટલા માટે નથી ખ્યાલ આવતો,
એટલે કે છે આ બરોબર નથી, તમારી શરત પૂરી નથી થતી, તમે મને આ રીતે બતાવો કે અસો ગોહુ અસો અશ્વહ ઇતિ એવમ એતદ વ્યપદિષ્ટમ ભવતિ. કંઈક બતાવવું હોય આપણે, શેનું વર્ણન કરવું હોય, એટલે ચાકરાયણ એવું કહે છે. તો આપણે કેવી રીતે કહીએ, જુઓ આ ગાય છે, એમ ગાયને લાવીએ બાળકે, જો નાના બાળકોને ભણાવતા હોય, જો આ બિલાડી, બી ફોર બલૂન, સી ફોર કેટ, આપણે એને ભણાવીએ, ગાયનું પિક્ચર લાવીએ અને કહીએ જો આ ગાય છે, એમ અહીં કંઈક બતાવો હોય તો આ ગાય છે, આ ઘોડો છે, એમ બતાવો કે આ આત્મા છે, આ બ્રહ્મ છે, આમ કેવી વાત કરો છો. એટલે યાજ્ઞવલ્ક્યજી જવાબ આપે છે, ન દ્રષ્ટે હે દ્રષ્ટારમ પશ્યે હે. આ દ્રષ્ટિનો અંતઃકરણાદી આપણી જે ચર્ચા ચાલે છે, અંતઃકરણની જે વૃત્તિ જન્માવે છે, અંતઃકરણની જે વૃત્તિનો જે જોનાર છે, એ દ્રષ્ટાને તમે જોઈ શકો નહીં. આપણા મનમાં જે વૃત્તિઓ જન્મે છે એને તમે જુઓ છો કે નહીં, દેખાય છે કે નહીં? વૃત્તિ એટલે વિચાર, વૃત્તિ જન્મી એને આપણે જોઈએ છીએ, જોઈએ છીએ એટલે ખ્યાલ આવે છે, હા અશેની વૃત્તિ જન્મી, પેપરવેટ, અંદર પેપરવેટની વૃત્તિ જન્મી, ઘરની વૃત્તિ જન્મી, ટેલિવિઝનની વૃત્તિ જન્મી, એનું જે જોનાર છે, અન્ડરસ્ટેન્ડ શું વાત થાય છે, આ વૃત્તિનો જે જોનાર છે એને તમે જોઈ શકો નહીં. શું કે છે, ખ્યાલ આવે છે? આ વૃત્તિનો જે જોનાર છે, ન દ્રષ્ટે હે દ્રષ્ટારમ પશ્યે હે, આ વૃત્તિના જોનારને જોઈ શકો નહીં. આ શબ્દના સાંભળનારને, આ શબ્દ સંભળાય છે, કોણ સાંભળે છે? સાંભળનાર વ્યક્તિ, એને તમે જોઈ શક, એને તમે સાંભળી શકો નહીં. ન મતે હે મંતારમ મંદિતા, મતિના મંતાને હું મનન કરી શકો નહીં. મતિના મંતાને આ વિચાર કરે છે, આ તો શું એનો વિચાર, શું નરેન્દ્ર મોદીજીનું પ્લાનિંગ, ટૂંકમાં એ વિચાર કરનાર વ્યક્તિ, એ વિચાર કરનાર વ્યક્તિ પોતે પોતાને જોઈ શકે, પોતે પોતાનું મનન ના કરી શકે, આત્માનું મનન થઈ શકે નહીં. ન વિજ્ઞાતે હિ વિજ્ઞાતારમ વિજાનીયા, આ બુદ્ધિમાં જે નિર્ણયો જન્મે છે એના વિજ્ઞાતાને તમે જાણી શકો નહીં. કેમ? તો પછી કહે છે, અદૃષ્ટઃ દ્રષ્ટા, જે ક્યારે દેખાતો નથી એવો એ દ્રષ્ટા છે. જુઓ આ કે બે વસ્તુ ભેગી જાય છે, એક બાજુ એને દ્રષ્ટા કહ્યો અને પછી શું કહ્યું, અદૃષ્ટઃ દ્રષ્ટા, જો શું કરું પણ જે પોતે ક્યારેય દેખાતો નથી. અશ્રુતઃ શ્રોતા, જે ક્યારે પોતે સંભળાતો નથી એવો શ્રોતા છે. જો સાંભળીએ છીએ ખરા, પણ એ પોતે સંભળાતો નથી. બધું આવું જ છે આત્માને. શ્વેતા શ્વેતામાં કહે છે, અપાણી પાદો જવનો ગ્રહિતા, હાથ પગ, હાથ ન હોવા છતાં, પગ ન હોવા છતાં પકડે છે, જાય છે. પશ્યતી ચક્ષુ આત્માને ન હોવા છતાં જુએ છે. શૃણોતી અકર્ણ, કર્ણ ન હોવા છતાં સાંભળે છે. મન ન હોવા છતાં મનન કરે છે. એટલે ગીતામાં ભગવાને કહ્યું, આશ્ચર્યવત પશ્યતી કશ્ચિદેનમ. આ તો ભાઈ મોટું આશ્ચર્ય છે, આત્મા આશ્ચર્ય જ છે. આશ્ચર્યવત પશ્યતી કશ્ચિદેનમ, ન દેખાતું હોવા છતાં જ્ઞાની પુરુષ એને જુએ છે એટલે એ પોતે જાણે છે કે હું આ છું. એ જ મોટું આશ્ચર્ય છે, આત્મા આશ્ચર્ય છે, આત્મા મોટું આશ્ચર્ય છે. એમ અહીં કહ્યું કે જે ચક્ષુથી દેખાતો નથી, પરંતુ જેના કારણે ચક્ષુની વૃત્તિઓને આપણે જોઈએ છીએ. ચલો એક વસ્તુ પતી ગઈ, વાણી પતી ગઈ, મન પતી ગયું, ચક્ષુ પતી ગયા. હવે આવે છે શ્રોત્ર ઉપર, જે છે સાતમા મંત્રમાં, યત્શ્રોત્રેણ ન શૃણોતિ યેન શ્રોત્રમિદં શ્રુતમ્. અહીં બોર્ડ ઉપર
સદેવ બ્રહ્મ ત્વં વિદ્ધિ નેદં યદિદમુપાસતે. શું કહે છે? યત શ્રોત્રેણ ન શૃણોતિ. જે હવે બીજો પર્યાય શ્રોત્ર, આપણે કહ્યું ને કે એવું ના માનવું કે ભાઈ એક વાણીમાં સમજાઈ ગયું એટલે મન મનમાં સમજાઈ ગયું, એક ઇન્દ્રિય એને ઇન્દ્રિય વડે જાણી ના શકે, તો કે નહીં, બધું કરવાનું, બધો વ્યાયામ કરવાનો. ચક્ષુને પછી તો સમજી ગયો, હવે કાનથી ન સંભળાય, તો કે નહીં. કારણ કે આપણા મનને જે સંસ્કાર પડી ગયા છે ને એ એક એકને ઉખાડવા પડે. અધરવાઇઝ જે ટેવ પડી ગઈ છે, જે ચીલા પડી ગયા છે, ત્યાં આપણે એ પ્રમાણે જ આપણો વિચાર ચાલવાનો. કયા કાર્ય વગર એને જ વાસના કહેવાય. વાસના એને કહેવાય, વાસના એટલે કામ વાસના એની વાત નથી થતી. વાસના એટલે આપણે જે વિચાર્યા વગર, આપણે પૂછવાય ના રોકાય અને મન જે ચીલામાં પડી જાય એને કહેવાય વાસના. આ થઈ ગયું છે એટલા માટે પ્રત્યેક વખતે દરેક વસ્તુ પર વિચાર કરવો પડે. એટલે હવે શ્રોત્રનો વિચાર કરે, યત શ્રોત્રેણ ન શૃણોતિ, જે કાન વડે, આ શ્રોત્રેન્દ્રિય વડે જે સંભળાતો નથી. પરંતુ યેન શ્રોત્ર, એટલે દર વખતે વિચારવું કે આ શ્રોત્રેન્દ્રિયથી હું સાંભળવાનો પ્રયત્ન ન કરું. દ્રશ્ય વસ્તુ સંભળાશે, શબ્દ સંભળાશે, બ્રહ્મ નહીં સંભળાય, આત્મા નહીં સંભળાય, એ સાંભળવાનો વિષય જ નથી. યેન શ્રોત્રમ ઇદમ શ્રુતમ, પરંતુ જેના વડે આ શ્રોત્ર, જેના કારણે શ્રોત્ર સાંભળી શકે છે, તદેવ બ્રહ્મ ત્વમ વિધિ, તદેવ એને જ, કોને, યેન, જેના વડે શ્રોત્ર સાંભળે છે, તદેવ બ્રહ્મ ત્વમ વિધિ, એને તું બ્રહ્મ જાણ. અને લક્ષ્યાર્થ કહેવાય. આ જે ભાષા છે ને બતાવતા નથી, છતાં કહે છે એને જ બ્રહ્મ જાણ. આ લક્ષ્યાર્થની ભાષા છે, ઇમ્પ્લિકેશન. નેદમ ન ઇદમ, નેદમ એટલે શું, ન ઇદમ યત ઇદમ ઉપાસતે, આ નહીં જેને આ આ આ ભજન, આ ભજન સાંભળ્યું અને બસ. તો કે ભજન સાંભળ્યું એ સુંદર વસ્તુ છે, પણ એનાથી તમે એક એવી ઇફેક્ટ જન્મી જેના કારણે તમે ખોવાઈ ગયા. પણ એ ભજન બ્રહ્મ નથી. જો એ ભજને તમને અંતર્મુખ બનાવ્યા, તમારા મનને શાંત કર્યું, પણ પછી એ શબ્દો, ભજનના શબ્દો ભાવાત્મક હોય કે ભક્તિ પૂર્વ એ જે હોય, એ બ્રહ્મ નથી. બ્રહ્મ શું છે? જેને કારણે આ વસ્તુ થઈ, જેને કારણે આ શબ્દ સાંભળી શકે છે, એટલે તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. જેમ ભાષ્યકાર શું કહે છે, દરેક વખતે ભાષ્યકાર આ શ્રોત્ર, બધી ઇન્દ્રિયો એટલે શું એ પણ સમજાવે છે. દિગ્દેવતા અધિષ્ઠિતેન આકાશકાર્યેણ, શું કહે છે, દિગ્દેવતા અધિષ્ઠિતેન, જેમાં આપણે બધામાં વાત કરી એ પ્રમાણે આ શ્રોત્ર પણ, શ્રોત્રેન્દ્રિય છે એ આકાશમાંથી જન્મેલી છે અને આકાશના તાત્વિક અંશમાંથી, અને એના અધિષ્ઠાતૃ દેવતા કોણ છે, દિશાઓ, દિશાઓ દિગ્દેવતા એના અધિષ્ઠાતૃ દેવતા છે. અને એનો, એની ક્રિયા છે શબ્દ સાંભળવું, કારણ કે આકાશનો ગુણ છે શબ્દ. એટલે આકાશમાંથી જે ઇન્દ્રિય જન્મી હોય એ પ્રકારની ક્રિયા કરે, તો આકાશમાંથી જન્મી હોવાને કારણે એની ક્રિયા છે શબ્દનું ગ્રહણ. માત્ર શ્રોત્રેન્દ્રિય ન ચાલે, વળી પાછી એ જ વસ્તુ, શ્રોત્રેન્દ્રિય સાથે શું સંયોજાયેલું હોવું જોઈએ, મનોવૃત્તિ સંયુક્તેન શ્રોત્રેણ, મનની વૃત્તિ સાથેનું શ્રોત્ર. ફરી પાછું એ જ વસ્તુ, માત્ર આપણા કાન એક જગ્યાએ છે તો આપણે સાંભળતા નથી, મન સાથે હોવું જોઈએ, મન સહિતનું શ્રોત્રેન્દ્રિય કામ જ્યારે કરે ત્યારે શબ્દને સાંભળીએ. આ બંને ભેગા હોય તો પણ બ્રહ્મ સાંભળી શકાય નહીં. આ શબ્દ, એ શબ્દ સહિતનો છે જ નહીં, તેને સાંભળો,
એનામાં શબ્દ, એનામાં અવાજ જ નથી. બ્રહ્મ અવાજ નથી, બ્રહ્મ કોઈ શબ્દ નથી. એટલા ના તો બ્રહ્મ એવું માનનારા છે, એ વસ્તુ શું માને છે લોકો? નાદ, એકદમ એકદમ સૂક્ષ્મ નાદ, ઓમ, આવું માનનારા છે. કે આ ઓમ, ઓમ જેમ જુઓ આપણે પણ કહીએ છીએ, પણ આપણે શું કહીએ છીએ, વેદાંત શું કહે છે? ઓમ જ્યાં જઈને શમી જાય છે. અકાર, ઓમ એટલે અકાર, ઉકાર, મકાર અર્થાત જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, સૃષ્ટિ, સ્થિતિ, લય. અકાર જાગ્રત, ઉકાર સ્વપ્ન, મકાર સુષુપ્તિ. આદિ આધ્યાત્મિક સ્તરે, આદિ ભૌતિક સ્તરે, સૃષ્ટિ, સ્થિતિ, લય, ટૂંકમાં સગુણ બ્રહ્મ. ઓમ, ઓમ નિયંત્રણ માત્રા એટલે સગુણ બ્રહ્મ. પણ પેલું તુરીય અમાત્રા, અમાત્રા ઓમકારમાં જે છે, જે પેલો અર્ધચંદ્રાકાર જેનો નિર્દેશ કરે છે, એ અમાત્ર તુરીયમ જે આ બધાથી પર છે. સ આત્મા સ્વવિજ્ઞેય મંડુક્ય ઉપનિષદ, એ આત્મા છે અને એને જાણવો એ બ્રહ્મ છે. અર્થાત આ અવાજ ઓ એ બ્રહ્મ નથી, આ ત્રણ માત્રા બ્રહ્મ નથી. પણ જ્યાં જઈને આ માત્રાઓ લીન થઈ જાય છે, જેમાંથી ઉઠે છે અને જ્યાં જઈને લીન થઈ જાય છે, શાંતિ, એ તત્વ, એ બ્રહ્મ છે. એટલે પણ આ યોગી લોકો એવું માને કે આ નાદ બ્રહ્મ, એ નાદ છે. એટલે સતત એ ઓમકારનો, ઓમકારને સાંભળવાનો બહુ પ્રયત્ન કરે, એવું માને છે કે સતત આ નાદ ચાલુ જ છે, સતત આ નાદ ચાલુ છે. આપણા આપણા કાનને આપણે બસ સૂક્ષ્મ બનાવવા પડે, કેળવવા પડે, તો આપણે આ સાંભળી શકીએ. સાંભળનારા સાંભળે પણ છે. ગંગાજીના પ્રવાહમાં, વાયુના વહેવામાં અમે સાંભળે, ઇટ્સ નોટ રોંગ, હતું હોય, જુએ પણ ખરા, જજ્જાતું એમને દેખાય, એ ખોટું નથી, આપણે એ નથી કહેતા. પણ સંભળાયું માટે બ્રહ્મ નથી, માત્ર એની એક એક વ્યક્ત એક સ્થિતિ, એનું માત્ર એક વ્યક્ત રૂપ, યસ, એની નાને એક વ્યક્ત એક રૂપ છે. હમણાં છે, પછી નથી. એનો પ્રારંભ છે, એનો અંત છે, એ બ્રહ્મ હોય શકે નહીં. યત શ્રોત્રેણ ન શૃણોતી, આ સાત્વિક બુદ્ધિ હોય તો જ આપણે, બાકી તામસ કે રાજસ બુદ્ધિ હોય તો એમ જ લાગે કે આ જ સાચું છે, બસ ત્યાં અટકી પડે, અટકી પડાય. જ્યારે સાત્વિક હોય તો આગળ વધે, કે આ સંભળાય છે, જે સંભળાય છે, જેના વડે સંભળાય છે, એ બંને નહીં, જે સંભળાય છે, જેના વડે સંભળાય છે, એ પણ બ્રહ્મ નથી. ચલો, તો સાંભળનાર તો બ્રહ્મ છે ને, તો કે ના એમાંય આગળ વધો, એમાંય પુશ યોર ઇન્ક્વાયરી, હજી પૂછો. અહમયમ કુતો ભવતી ચિન્વતઃ, રમણ મહર્ષિ કે હજી પૃચ્છા કરો કે આ સાંભળનાર કોણ છે. સાંભળનાર, હમણાં તમે આ શબ્દો સાંભળો છો, પછી બહાર નીકળશો એટલે ફિલ્મનું કોઈ ગીત વાગતું હશે, તો અત્યારે આનો આ શબ્દોના સાંભળનાર, પછી બહાર નીકળીને આડી અવડી વાતો થતી હોય એના સાંભળનારા, ઘરે જઈને ત્રીજી વાત થતી હોય એના સાંભળનારા, તો સાંભળનારમાં પરિવર્તન આવે છે. હમણાં આનો સાંભળનાર એક પ્રકારનો છે, પછી બીજા શબ્દો સાંભળનાર, અને જે સંભળાય એ પ્રમાણે આપણું અંદર મનસ, મનની વૃત્તિઓ પાછી બદલાય. શું સરસ, અને કોઈક બે શબ્દ જોરથી કહી ગયા તો આપણે તો ગુસ્સો ઉપર ચડી જાય, પછી કોઈ વખાણ કરે એટલે આપણે ખુશ. એટલે જે સાંભળીએ છીએ એને અનુરૂપ સાંભળનારમાં પણ પરિવર્તન આવે. હવે આ પરિવર્તન પામતું બ્રહ્મ કેવી રીતે હોય શકે? અર્થાત
આ સાંભળનાર પણ બ્રહ્મ નથી, પરંતુ એમાં આ સાંભળનારમાં એવું કયું તત્વ છે જે બદલાતું નથી? સાંભળનારમાં પણ એવું એક તત્વ છે જે બદલાતું નથી. એક તત્વ બદલાય છે, કયું બદલાય છે? સાંભળનાર બદલાય છે. હમણાં વેદાંત નો સાંભળનાર, સૂક્ષ્મ જિજ્ઞાસુ, પછી બહાર નીકળીને ઘરે જનાર બીજો વ્યક્તિ, આ બદલાયા કરે છે. પણ એમાં રહેલું પેલું અસ્થિ ભાતિ પ્રિયમ, એમાં રહેલું પેલું છું છું છું, હું હું હું, એ કોઈ વ્યક્તિ નહીં, પરંતુ પેલું તત્વ, એ પરિવર્તન એમાં નથી થતું. એમાં થાય છે પરિવર્તન? છું માં કયું પરિવર્તન? અસ્થિ ભાતિ પ્રિયમ માં શું પરિવર્તન? યેન શ્રોત્રમિદમ, એ છે પેલું. એટલે આમ પૂછતા જઈએ પૂછતા જઈએ પૂછતા જઈએ તો આ ત્રણેય ત્રિપુટી, સાંભળનાર જેના વડે સંભળાય છે અને જે સંભળાય છે, આ ત્રણેયનો ભાગ થઈ જાય. અને પેલું ન બદલાયા વગરનું પેલું તત્વ જે સાંભળનારના કોરમાં રહેલું છે, જે સાંભળનારનું પણ સાર તત્વ છે, એ બ્રહ્મ. એક પછી છેલ્લો એક શ્લોક રહ્યો છે, એ આપણે જોઈ લઈએ. એટલે આ ખંડ પૂરો થઈ જશે. યત પ્રાણેન પ્રાણિતિ યેન પ્રાણ પ્રણીયતે તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદં યદિદમુપાસતે. હવે પછી આગળ વધે છે, શું કહે છે? હવે જ્ઞાનેન્દ્રિય ની વાત. અહીંયા પ્રાણ એટલે આપણો શ્વાસોશ્વાસ નહીં લેવાનો, વાયુ નહીં લેવાનો. તેનો અર્થ શું થાય છે? કારણ કે ઇન્દ્રિયોનો સંદર્ભ ચાલે છે. કઈ કઈ ઇન્દ્રિય લીધી? વાણી લીધી, મન લીધું, પછી શું લીધું? પછી ચક્ષુ લીધા, પછી શું લીધું? શ્રોત્રેન્દ્રિય લીધા. હવે શું લે છે? ઘ્રાણેન્દ્રિય. એક પછી એટલે બધા આ એક નહીં ભાઈ, આ બધા સંકેલી લો, કેવા એ માગે છે. આ બધા, આ બધાનું કામ છે. આ ઇન્દ્રિયો નકામી છે એવું નહીં, પણ એનું બ્રહ્મમાં કામ છે નહીં. એ કહે છે, એ આવશે પછી, કે આનાથી જોવાનું સાંભળવાનું સૂંઘવાનું આ બધું બંધ. એને સાંભળવાની જરૂર નથી, સૂંઘવાની જરૂર નથી, જોવાની જરૂર નથી, મનન કરવાની જરૂર નથી. એનો હેતુ એ છે, યત પ્રાણેન ન પ્રાણિતિ, યત જે પ્રાણ વડે, પ્રાણ એટલે આ ઘ્રાણેન્દ્રિય વડે, એના વડે તે સૂંઘી શકાતો નથી. યેન પ્રાણ પ્રણીયતે, પરંતુ જેના વડે આ ઘ્રાણેન્દ્રિય ગંધને, ગંધને ગ્રહણ કરે છે, તદેવ બ્રહ્મ સંવિદ્ધિ, એને તું બ્રહ્મ જાણ. નેદમ યદિદમ ઉપાસતે, જેને ઇદમ ઇદમ એ રીતે ઉપાસના કરીએ છીએ, જોઈએ છીએ, પામવાનો પ્રયત્ન કરીએ છીએ, એ બ્રહ્મ છે નહીં. યત પ્રાણેન ઘ્રાણેન પાર્થિવેન, જો અહીં ભાષ્યકાર સરસ લખે છે કે અહીંયા ઘ્રાણનો અર્થ શું કરવાનો? ઘ્રાણેન પાર્થિવેન નાસિકા પુતાંતર અવસ્થિતેન, આ નાસિકામાં જે અંદર રહેલું છે, દરેક ઇન્દ્રિયનું એક સ્થાન છે. ચક્ષુનું આ ગોલક, આ જે અહીંયા છે એ સ્થાન છે. શ્રોત્રેન્દ્રિયનું આ ગોલક છે, એનું આ રહેઠાણ છે, એ એનું સ્થાન છે. એમ જ્ઞાનેન્દ્રિયનું ક્યાં સ્થાન છે? આપણા નાકમાં, નોસ્ટ્રલ, નસકોરામાં, બંનેમાં, એમાં એનું સ્થાન છે. એટલે કે છે આ ગ્રાણ એટલે સમજવાનું કે આ નાકમાં જે રહેલું છે એ ઇન્દ્રિય, એ શેમાંથી બનેલી છે ભાઈ? તો ઘ્રાણેન્દ્રિય શેમાંથી બનેલી છે? તો કે પૃથ્વીના સાત્વિક અંશમાંથી, આ બધા પંચમહાભૂતોના સાત્વિક અંશમાંથી બનેલી છે. આ પૃથ્વીના સાત્વિક અંશમાંથી ઘ્રાણેન્દ્રિય, આપણે આ ગંધ જે લઈએ છીએ એ પૃથ્વીનો ગુણ છે ભાઈ, પૃથ્વીનો ગુણ છે. અને એના દેવતા કોણ છે? અધિષ્ઠાતૃ દેવતા. એમનો, એમની કૃપા હોય તો જ આ ચાલે, નહીં તો આપણે કઈ, મને કઈ ખબર નથી પડતી.
ઘણી વાર સુખો તો શું છે, બગડી ગયું છે, સારું છે, તો મન નહીં ખબર પડે. આ જતું રહ્યું હવે, જેમ જેમ ઉંમર થાય એટલે એક ઇન્દ્રિય પછી થોડી નબળી પડે, ન સંભળાય, ન ચવાય, ટેસ્ટ ના આવે. ઘણી વાર લોકો ખાય પણ કોઈ એમાં એનો કોઈ સ્વાદ જ ના આવતો હોય. એ દેવતાની કૃપા જોઈએ. આ કયા દેવતા? અશ્વિની કુમાર. અશ્વિની કુમાર એના દેવતાઓ છે. ટૂંકમાં હતો ઘ્રાણ નું લેક્ચર. ઘ્રાણ એના પાર્થિવ, એના પૃથ્વીમાંથી જે બનેલી છે, જે નાસિકા એટલે કે નાકના નસકોરામાં રહેલી છે, એ નાસિકા પુટાંતર અવસ્થિત એના અંતઃકરણ પ્રાણ વૃત્તિભ્યા સહિત એને. હા, વળી આમાં એક વસ્તુ વધારે ઉમેરાય, બીજા બધામાં તો ચક્ષુરેન્દ્રિય સાથે મન જોઈએ, શ્રોત્રેન્દ્રિય સાથે મન જોઈએ, આ બધા જોડે મન જોઈએ તો આપણે જોઈ શકીએ. અહીંયા બીજી વસ્તુ ઉમેરાય, શું જોઈએ? વાયુ. વાયુ બી જોડે જોઈએ. જ્ઞાનેન્દ્રિયમાં માત્ર આપણી ઇન્દ્રિય અને મન બે ભેગા હોય તો આપણે જોડે વાયુ કેમ? કારણ કે વાયુ એ ગંધનું વહન કરે છે. વાયુ જે છે એ ગંધનું વહન કરે છે. એટલે જુઓ, રાતરાણી વાવી હોય ધારો કે આપણા ઘરના ડ્રોઈંગ રૂમ પાસે, અને એ બાજુથી આમ પવન આવતો હોય તો આપણને આ તો ત્યાં છે, ક્યાંથી આવી? વાયુ લઈને આવે છે. ફ્રેગરન્સ એ પેલા વાયુ સાથે આવે છે, એ પવન જોડે આવે. પવનની સાથેના રજકણો નું વહન કરતું કરતું એ આવે અને આપણા આપણને સ્પર્શ કરે. વાયુ આમ આવે, ક્યાંય છે કોઈ પણ લઈને આવે. એટલે ઘણી વાર કહેશે કે આપણે કોઈ ગંધ આવતી હોય ખરાબ, તો આપણે તરત આપણે વાયુ રોકી દઈએ. એકદમ ટ્રેન પસાર થતી હોય ને આમ ગમે તેવું, વેરાવળ પાસેથી તમે જતા હો અને એટલું બધું આવે ને માછલીનો નાંત, એટલી સખત દુર્ગંધ આવે, એટલે આપણે શું કરીએ? રોકી દઈએ. તો થોડીક વાર સારું રહે, જ્યાં સુધી તમે જ્યાં સુધી આમ પકડી શકો ત્યાં સુધી સારું, પછી પાછું. એટલે એમાં આ જોડે આ ત્રણ ભેગા થાય, જ્ઞાનેન્દ્રિય, મન અને વાયુ, આ ત્રણ સંયુક્ત એને જ્ઞાનેન્દ્રિય બધા ભેગા થાય તોય બ્રહ્મની સ્મેલ લઈ શકે. જેમ પ્રાણેન, અહીં લખેલું નથી સોરી, યસ પ્રાણેન ન પ્રાણીથી, જેના વડે આ ત્રણ ભેગા થાય તો પણ બ્રહ્મને ગંધ આવી શકે નહીં. યેન ચૈતન્ય આત્મ જ્યોતિષા અવભાસ્યત્વેન સ્વમ વિષયમ પતિ પ્રતિ પ્રાણ પ્રણીયતે. પરંતુ જેને કારણે આ ઘ્રાણેન્દ્રિય મન સહિત અને વાયુ સહિત વસ્તુના ગંધને ગ્રહણ કરી શકે છે, ઈ ચૈતન્ય જ્યોતિ. એટલે આમ આપણે જોઈએ ને તો ખરેખર એ જ બધું કરે છે, એને કારણ એ જ ગંધને ગ્રહણ કરે છે, એ જ જુએ છે, એ જ સાંભળે છે, એ જ મનન કરે છે, એ જ વિચારે છે, છતાં પણ એ બધું એને એના અધિષ્ઠાનમાં આ બધું થતું હોવા છતાં એ સંભળાતો નથી, એ દેખાતો નથી, એની સુગંધ આવતી નથી. અજબ ગજબનું છે આ વસ્તુ. જુઓ, ખરેખર શ્રોતા ન હોવા છતાં પણ શ્રોતૃત્વ એને કારણે છે, શ્રોત્રપણું જે આપણામાં છે, સાંભળવાપણું જે છે એને કારણે છે. એ પોતે શ્રોતા નથી, ખરેખર જોતો નથી, પણ આ જોવાનું એને કારણે જ શક્ય છે. એટલે જો એક સરસ લેસન આપે છે આપણને કે બધું કરવા છતાં પણ ક્યાંય આસક્ત નથી અને બધાથી મુક્ત, જોવાનું એને કારણે છે, આ જોઈ શકાય છે એને કારણે, પણ જોવાની કોઈ વસ્તુ સાથે એનું તાદાત્મ્ય જ નથી. આપણે તો જે જોયું ત્યાં અટકી પડ્યા, જે સાંભળ્યું એમાં આસક્ત થઈ ગયા. નો તાદાત્મ્ય કોઈ વસ્તુ, અસંગ, અસંગો હિ અયમ આત્મા, આ અસંગ છે, કશું એને સ્પર્શતું નથી. ઉઠી વસ્તુ બતાવે છે. આપણે તો કઈક 2 ડિગ્રી આવી, કઈક ફલાણું આવ્યું, ઢીકડો આવ્યો, બસ એવા એ પછી એ જ આપણામાં રહે. આ છું હું, તો આ છું ભાઈ, હું તો પંડિત. આત્મા બધું કરે છે, કશું સ્પર્શતું જ નથી, જોતા હોવા છતાં નથી જોતો.
આ દ્રષ્ટ દ્રષ્ટા, એને શ્રોતા નામ પણ ના આપી શકાય, એને મનતા નામ પણ ના આપી શકાય, એને ગનતા નામ પણ ના, કશું આવું આપી જ ના શકાય. અને છતાં પણ એ ન હોય તો આ કશું શક્ય પણ નથી. આ રીતે એને જાણવાનો છે, આ રીતે એને જાણવાનો છે, એનું સૂચન ગુરુજીએ કરી દીધું. આ સાથે પ્રથમ ખંડ, આમાં ત્રણ ખંડ છે કેનો ઉપનિષદમાં, પ્રથમ ખંડ સમાપ્ત થાય છે. હવે બીજા ખંડ શરૂ થશે, એ વળી પાછું ગુરુ અને શિષ્યના સંવાદ સાથે શરૂ થાય. પણ હવે શ્રુતિ સંવાદદાતા બની જશે, રિપોર્ટર, આ બંનેનું ચાલશે. એમાં શ્રુતિ બની જશે રિપોર્ટર. અને હવે શું થાય છે એ હવે આપણે જોઈએ. હવે ગુરુજી વળી પાછી આનામાં આ બધું કર્યું પછી પેલા પૂછશે, તને ખબર પડી? એટલે પેલું કે બહુ સરસ ખબર પડી છે. એટલે વળી પાછું એને પૂછશે, બહુ સરસ ખબર પડી તો જાણજે કે નથી ખબર પડી, તો જાણજે કે નથી ખબર પડી. એટલે કોઈ બહુ સરસ મેં જોયું, બહુ બરોબર જોયું, બહુ આપણે કહીએ બહુ સારી રીતે જોયું, બહુ સારી રીતે એટલે શું, બધા બધા ચિહ્નો, બધા આકાર, બધા બધું મને દેખાણું, એમ તે બ્રહ્મને બહુ સારી રીતે જાણ્યો. એટલે મેં પેલું જોયું તો એ પ્રત્યક્ષીકરણ નથી થયું ને, એ જે એ ગુરુજી એ શંકાને દૂર કરવા માંગે. ગુરુજીના મનમાં શંકા જન્મે કે આને કંઈક દેખાણું નથી ને, કંઈક દેખાણું હોય એને આત્મા નથી માનતો ને. એટલે એનો પેલો જે શબ્દ એ વાપરશે ને કે મેં બહુ સારી રીતે જાણ્યું, એ એની એ શબ્દને દૂર કરાવડાવશે. એ શબ્દ પાછળ તું એવું માનતો કે ત્યાં જોયું તું ભૂલી જજે. એટલે એ ચર્ચા હવે બીજા ખંડમાં એ વસ્તુ આવશે. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.